गुड मॉर्निंग स्टूडेंट्स, टुडे वी आर गोइंग टू लर्न यूनिट नंबर 5 इन अवर इंग्लिश टेक्स्ट बुक प्लेइंग विथ फायर। सो प्लीज कीप द टेक्स्ट बुक विथ वन and try to understand what I'm making to learn. One of our favorite festival in India is Deepavali or Diwali, because it is known in the north. Apna bahut prakhyat tyohar ch jene apne दिवाली अदरवाइज बीजू नाम से दीपावली एने ओळखीए छीए सा माटे वाय बिकॉज इट इज नोन इन द नॉर्थ कारण के नॉर्थ में बहुत ज फेमस छे नोन दैट मीन्स पॉप्युलर फेमस एनो अर्थ थाय छे प्रख्यात पॉप्युलर प्रख्यात देर इज नथिंग टू मैच द एक्साइटमेंट वेर क्रैकर्स गेट ऑफ इन द नाइट स्काई विथ लाउड बैंड एंड ब्रिलियंट सावर ऑफ कलर्स जारे क्रैकर्स एनो अर्थ थाय फटाका जे आपणे दिवाळीमां फोड़ीए छीए आ जारे आकाशमां रात्रि दरमियान फूटे छे त्यारे एनो नजारो कंईक और होय छे मेनी ऑफ अस माइट वंडर हाउ दीस फायरवर्क्स आर मेड एंड वॉट गोज इन टू धेम अने केटलीक वार आपणने एवुं थाय छे के आ फायरवर्क्स आ फटाकड़ामां एवुं शुं हशे आवुं आपणને જાણવાની એક ઈચ્છા થાય છે ધ ફિઝિક્સ And chemistry of fireworks is as interesting as the sound and the light they emit. तो physics और chemistry आज के लिए विज्ञान छे भौतिक विज्ञान अने रसायन विज्ञान अने एनी अंदर जे कई रहेलु छे अने जे लाइट बाहर फेंके छे ए बहुत अगत्यनु छे emit एनो अर्थ थाय छे बाहर फेंकवु જે કંઈ બહાર ફેંકે છે લાઇટ એ અગત્યનું છે સો ધીસ ઇઝ અવર ફર્સ્ટ ટેક્સ્ટ ફર્સ્ટ પેરેગ્રાફ અબાઉટ પ્લેઇંગ વિથ ફાયર આમાં કંઈ સ્ટોરી છે ને ઇટ ઇઝ નોટ અ સ્ટોરી બટ ઇટ ઇઝ ફૂલ ઓફ નોલેજ ફટાકડામાં શું વપરાય છે કેવી રીતે વપરાય છે કેમ એનો ઉપયોગ થાય છે એનો આ પાઠમાં બહુ જ સારી રીતે મહાવરો કરાવવામાં આવ્યો છે ધ સાયન્સ ઓફ ફાયરવર્ક્સ ઇઝ ટેકનિકલી કોલ્ડ પાયરોટેકનિક્સ આજે ફાયરવર્ક્સ આ ક્રેકર્સ એની અંદર જે કંઈ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે એને કહેવાય છે પાયરોટેકનિક્સ યાદ રાખજો ફ્રોમ ધ ગ્રીક વર્ડ ગ્રીક શબ્દ છે પાયર મીનિંગ ફાયર એન્ડ ટેકનિક મીનિંગ એન આર્ટ અન્ડરલાઈન કરજો આ પાયરોટેકનિક એટલે શું તો પાયરનો અર્થ થાય છે ફાયર અને ટેકનિકનો અર્થ થાય છે આર્ટ કલા પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ્સ નોટ ઓનલી ફાયરવર્ક્સ બટ ઓલ્સો હોલ રેન્જ ઓફ ડિવાઇસ દેટ યુઝ સિમિલર મટીરિયલ એન્ડ પ્રિન્સિપલ્સ ફ્રોમ સેફ્ટી મેચિસ ધેટ વોઝ યુઝ એવરી ડે ટુ સોલિડ ફ્યુલ રોકેટ બુસ્ટર્સ ઓફ ધ સ્પેસ શટલ અને સ્પેસ શટલમાં જે કંઈ રોકેટ બુસ્ટર વપરાય છે એ ટેકનોલોજીનો અહીંયા ઉપયોગ કરવામાં આવ્યો છે ધ હાઉસહોલ્ડ મેચ ઇઝ કન્સિડર્ડ અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ આપણા ઘરમાં જે કંઈ મેચબોક્સ છે દિવાસળીની બાકસ છે એ પાયરોટેકનિકનું બેસ્ટ ઉદાહરણ છે એઝ ઓલ ધ પાયરોટેકનિક્સ ઇફેક્ટ હીટ સ્મોક લાઇટ
गैस एंड शाउट आर प्रेजेंट इन इट। कारण के पायरोटेक्निक ना जे महत्वना पॉइंट्स जे बधा जे मा छे हीट गर्मी स्मोक तुम्हारो लाइट प्रकाश गैस गैस एंड शाउंड अवाज दिवस जे सरगा भी आ बधू ज आपने जोवा मा छे। इतला माटे पायरोटेक्निक नु बेस्ट उदाहरण छे। Some historian says that black powder, the basic material used in firework, was invented in India. હવે કેટલાક વૈજ્ઞાનિકો એવું માને છે કે આ ફટાકડામાં જે કાળો પદાર્થ વપરાય છે એ ભાષામાં એને ગંધક કહીએ છીએ તો એ ભારતમાં શોધાયો હતો। સુક્રાંતિ રિટન મોર દેન 2000 યર્સ એગો એઝ રેફરન્સ ટુ વેપન્સ સિમિલર ટુ ગન્સ એન્ડ પ્રોજેક્ટેડ વેપન્સ। સુક્રાંતિ આનો ખ્યાલ આપ્યો કેટલા વર્ષ પહેલા 2000 વર્ષ પહેલા। However, the Chinese are generally considered the pioneer of pyrotechnics. પણ પાયરોટેકનિક્સ ના પિતા કોને કહેવામાં આવે છે તો ચાઇનીઝ લોકોને। Chinese are considered the pioneer of pyrotechnics. They are said to have developed black powder more than 1000 years ago. અને એવું કહેવાય છે કે ચાઇનાના લોકો 1000 વર્ષ પહેલા આ પાવડર શોધી કાઢ્યો હતો। ઇટ ટુક એટલીસ્ટ 200 યર્સ ફોર ધી નોલેજ ટુ સ્પ્રેડ ધ વેસ્ટ એન્ડ ઇટ વોઝ ઓનલી 1242 દેટ એન ઇંગ્લિશ મોન્ક રોજર બેકન રિવીલ ધ ફોર્મ્યુલા ઓન બ્લેક પાવડર। 1242માં રોજર મોંક નામ ઇંગ્લિશ મોંક મોંક એટલે સંત મોંક ધેટ મીન્સ સેન્ટ સંત આ રોજર બેકોન નામ વ્યક્તિ જે ઇંગ્લેન્ડનો હતો એને આ પાવડર શોધ્યો હતો। હી કન્સિડર ઇટ સચ અ ડેન્જરસ સબસ્ટન્સ દેટ હી રોટ ઓફ ઇટ ઇન કોડ લેંગ્વેજ અને એને ખબર હતી કે આ બહુ જ ભયાનક પદાર્થ છે બહુ જ ભયાનક પદાર્થ છે એટલા માટે એને એનું કોડિંગ જે લખ્યું હતું એ અલગ લેંગ્વેજમાં લખ્યું હતું કોઈને ખબર ના પડે એવી। હી યુઝ ધ લેંગ્વેજ ઇન કોડ ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ ધી બ્લેક પાવડર ઓર ગન પાવડર હેઝ રિમેઇન્ડ અનચેન્જ્ડ ફોર સેન્ચુરીઝ। It is a blend of potassium nitrate, charcoal and sulfur in the ratio of 75, 15, 10 by weight. આ ત્રણ મટીરીયલ એની અંદર છે કયા કયા બ્લેન્ડ એટલે મિશ્રણ પોટેશિયમ નાઇટ્રેટ ચારકોલ એન્ડ સલ્ફર ઇટ ઇઝ ઓલમોસ્ટ ધ પરફેક્ટ કોમ્બિનેશન એઝ ઇટ ઇઝ એન્ડ નો ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ આર ઓલ્ટરનેશન નીડ ટુ બી મેઇડ અને વર્ષોથી જે ફોર્મ્યુલા આવેલી છે એ ફોર્મ્યુલામાં આજે પણ કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી। એક્સપોર્ટ સેઝ દેટ ધીસ માઇટ બી ધ ઓનલી કેમિકલ પ્રોડક્ટ સ્ટીલ યુઝિંગ ધ સેમ એજ ઓલ્ડ પ્રોપરેશન એન્ડ મેન્યુફેક્ચરિંગ ટેકનિક અને એના ટેકનિકના આના એક્સપર્ટ વ્યક્તિઓ કહે છે કે વર્ષો પહેલાં જે આ ફોર્મ્યુલા શોધાઈ છે એ જ ફોર્મ્યુલા અત્યારે પણ હાલના સમયમાં સ્ટીલના વપરાય છે। આજે આપણે 5મા નંબરનો પાઠ શીખી રહ્યા છીએ। ટુડે વી આર લર્નિંગ ધ યુનિટ નંબર 5 પ્લેઇંગ વિથ ફાયર। ટેક્સ્ટબુક જોડે રાખો અને સમજવાના પ્રયત્નો કરો તો આપણને ખૂબ સરળતાથી આ પાઠ સમજાયો છે। તો આપણે હવે 3 પેરેગ્રાફ પૂરા કર્યા છે અને બરોબર કે વિડીયો દ્વારા આપણે ભણી રહ્યા છીએ તો થોડીક કોન્સન્ટ્રેશન એકાગ્રતા આપવી જરૂરી છે।